नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे जे आगळनो पाठ भणी गया सांध ना थयो आना पहेलाना लेक्चर में आपणे भण्या हता एनो आगळ आपणे समजीशुं। तो संपूर्ण शक्ति खेंचाई रही मानी चंदा ऊभी हती पण छटा एनी एज हती। यमराजा मरण पथारी उपर सूतेली प्राणीओनी आत्मा आँखमांथी खेंचे तेम त्राटक रची पोतानी दृष्टि दोरी बनावी पड़ेला आखलाना नेत्रमांथी तेनी शक्ति खेंचतो हतो, तेनुं सौंदर्य पीतो हतो अने आखलो सर्व अवयव चेतन नेत्र लाविता कर्यो। के ज्यारे पण कोई पण आखलो जोतो तो एने युद्ध करवा माटे दौड़तो, पण ज्यारे एने चंदाने जोयो तो ए डरतो नथी પણ પ્રેમથી નજરે એની સામે જોવા મળે। સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધી। સ્પર્શ વાંચતો આખલો દયામણા ચહેરે તાકી રહ્યો। એક બે અને ત્રીજા ડગલે એ તેની પાસે પહોંચી ગઈ, નીચી નમી અને તેના ઉપર હાથ ફેરવવા લાગી। હવે વિચારો કે બધા લોકો સામે આખા ગામના માણસો ઊભા છે, પણ ચંદા છે એ જરા પણ ડરતી નથી અને એમ કરતી પોતાની બધી તાકાત ભેગી કરી અને જે આખલો હતો એની બાજુમાં પહોંચી જાય છે, એને સ્પર્શ કરે છે અને દયામણા ચહેરે એની સામે તાકી રહે છે અને એક બે ડગલા ભરતી ભરતી તે નીચે નમીને તેને હાથ ફેરવવા લાગી જાય છે। આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેક હૈયે ઘડીભર થંભી ગયા। અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોઈએ અને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી। એ શું થાય છે કે એને બધાને એમ હતું કે ક્યારે આવું પણ થાય ને, આટલી નાના આ ચંદા રે એ થોડો આવી રીતે કરી શકે, ગામના બધા માણસોના શ્વાસ છે એ રોકાઈ ગયા હોય એમ બધા ઊભા છે ત્યાં। તો ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી। એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી નિરાતે સૂતો ચંદાનો રહ્યો સયો ભય જતો રહ્યો। તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારા ફરતી ઊંચા કરી જોયા। તે હંમેશા બધા ઉપર હુમલો કરનાર આજે શાંત બેઠો છે અને ચંદા છે એને પંપાળી રહી છે બરાબર, અને એને ઘડીક હાથ ઉપર, ઘડીક પગ ઉપર, ઘડીક હાથો ઉપર, ઘડીક આંખો ઉપર, માથા ઉપર એ નિરાતે હાથ ફેરી રહ્યો। હવે જે થોડો ઘણો ચંદાનો ડર હતો ને એ પણ હવે જતો રહે છે અને વારા ફરતે ચારેય પગ એ ઊંચા કરી જોયા કરે। આટલો ગરીબ ચંદાને દયા પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો। ધીમે રહી તેને વારા ફરતી બંને પગ અડકલાના ગાળામાં ફેરી દીધા, ડહલકલો એટલે કે એક દોરડું હોય એમાં બાંધી દીધા। ધીમે 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 કરતાં એને ચારેય પગ છે શેમાં એનો ઓલો દોરડું હોય એનું ગાળો કરી અને એમાં એને તેના પગ લગાવી દીધા। પંપાળતો હસનો સ્પર્શ બંધ થતાં આખલાની આંખ ઉચકી ચંદા ઊભી થઈ એમ છે, જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય આખલા તરફ દ્રષ્ટિ રાખી તે પાછલા પગે ધીમે ધીમે ખસવા લાગી। ધીમે ધીમે એને આખલાનો સ્પર્શ બંધ કર્યો અને ધીમે ધીમે તે આગળ આવવા લાગી। દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો ત્યારે તેના પગ બંધન અનુભવ, પણ બંધનમાં પડ્યા પછી પણ વીરત્વ શામ કામનું, પાંજરામાં સિંહ તાડુકે તેમ એમ બરડ્યો, ઉધામો મારી બેઠો થયો, પણ દોડવા જતાં તેના પગ સામસામાં ખેંચાય એટલે એણે બીજો બરાડો નાખ્યો। અડધા આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હર્ષક છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોવે છે કે પોતે આજે શું થયું છે, હારી ગયો છે। જેમ જંગલનો રાજા સિંહ પાંજરે પુરાય છે અને કાંઈ કરી શકતો નથી, એવી જ રીતે આજે એ કંઈ કરી શકતો નથી, પોતાનો પગ ઊંચા પગ ઉપાડવાનો કોશિશ કરે છે પણ સામા સામા પગ એના ભટકાય છે અને એકદમ ગર્જના કરવા માંડે છે, અવાજ કરવા માંડે, બૂમ બરાડા કરવા માંડે। એની સામે જેમ જીત્યા હોય અને વિજય પામ્યો હોય એવી રીતે ચંદા હસે છે અને વૃષભરાજ એટલે કે વૃષભ એટલે કે બળદ આખલો છે શરમાય અને નીચું જોઈ જાય છે, છેતરાઈ ગયો છે। લોકોના નજીક આવતા ચંદાએ સતાવાઈ સ્વરે હુકમ કર્યો, કોઈ એને મારવાનો નથી, એનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ ગયું કે એને બધા માણસોને કહી દીધું કે કોઈ એને મારશે નહીં, કોઈ એને હેરાન પરેશાન કરશે નહીં એમ બરાબર, અને બધા મૌન રહે, બેટા પુરુષથી ન થાય એ કામ આજે તે કર્યું છે, રાયજી પુત્રીને ભેટી પડ્યું કે આ તે જે કામ કર્યું છે ને એ ગામના પુરુષ પણ કરી શકે એમ નથી, એવું કામ તે આજે કરીને દેખાડ્યું છે અને એને ખુશીથી તેને ભેટી પડે છે। આ નજરે જોયું તો ખોટું
બાપા આ શું બોલો છો, પુરુષ ન બને એમ કેમ કે મને, કે તમે આ શું કરો છો એમ, કેમ પુરુષથી ન થાય એવું શું કામ બોલો છો? આ નજરે જોયું કે ખોટું, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલે. રાજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ તરફ, સમુદાય તરફ નજર કરતા કહ્યું કે હા, એ સાચી વાત છે, હું કંઈ ખોટું કહેતો નથી. તો એના ચારે કોર જે પુરુષો હતા એના ઉપર રાજીએ નજર ફેરવી અને કહ્યું કે હું કંઈ જે કહું છું એ સાચું જ કહું છું. બધા પુરુષ તરફ તેને નજર ફેરવી. તમે પુરુષ દેખાતા હો તો હું કોઈ પુરુષ દેખાતી નથી, એનો કટાક્ષ સાંભળી દરેક ભોયમાં બેસી જવાનું મન થાય છે કે હું કાંઈ પુરુષથી ઓછી નથી, એવું એના પપ્પાને કહેવા માંગે છે. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યું નથી. ફરતા ગામડામાં વાત જોત જોતામાં પસરી ગઈ. તેમની નાતમાં તો રામાયણ મહાભારતની કથા થઈ પડી કે આ જે વાત હતી એના સમાજમાં, શેરીમાં, ગામમાં અને આજુબાજુના ગામમાં લોકો એની પ્રશંસા કરવા લાગ્યા અને દિવસે ને દિવસે વાત એની પ્રસરવા લાગી. અને રામાયણ મહાભારતની જેમ કથા છે ને એમ લોકો એની વાત બધી જગ્યાએ કરતા. તો હવે થોડાક ટિપ્પણ એટલે કે શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ. ફલંગ એટલે ફાળ, કૂદકો મારવો. પછી છે ભેલાડવું એટલે બગાડવું, પાકવું એને બગાડવું. ડહલકોલ તોફાની ઢોરના પગે ફેરવવાનો ગાળો, લાકડું. પછી કોઠી એટલે કુહાડી, કોટે એટલે ગળે. પછી છે દલીલ એટલે વિષાદના મુદ્દાથી રજૂઆત. ભાલોડા એટલે તીર કે તેનું પાનું. હરાયો એટલે ત્રાટક, તાકી એક જ સ્થાનેથી બીજા સ્થાને જવું. પછી છે શુલક એટલે કે તું છે, નજીવું એમ. રાસવા ગાડાના ગાડાના બળદના દોરડાને માપનું અંતર. અને વાછવું એટલે ઈચ્છવું. હવે જરાક થોડાક રૂઢિ પ્રચય જોઈ લે. જીવ લઈને નાસવું એટલે જીવ બચાવવા ઘણી જ ઉતાવળ દોડવું. બરાબર, આપણે આપણો જીવ બચાવવા જેમ ભાગીએ. ચૂકે ચા નથું, કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું, એક પણ શબ્દ બોલવો નહીં. એકના બે નથું, પોતાની વાત ઉપર મક્કમ રહેવું. હાજા ગગડી જવાય એટલે બીકથી થથરી જવું, ડરી જવું. પછી છે ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી. પછી છે જીવ પડી કે બાંધવો, ભારે ચિંતા થવી અથવા તો ચટપટી થવી. અને પછી ભોયમાં પેસી જવાનું મન થવું એટલે ખૂબ શરમ લાજ આવી, શરમ આવું. તો આ છે આપણો ચંદાવાળો પાઠ. ખૂબ જ ચંદા છે ખૂબ તાકાતવાર અને સ્વાભિમાની છોકરી છે કે જેણે એને એકવાર જે નક્કી કર્યું કોઈથી પણ ડરતી નથી. અને એકવાર જે નક્કી કર્યું એને કામ પાર પાડીને જ પૂરું પાડ્યું એમ. ગામના પુરુષો, ગામના માણસો એ કામ કરી શકતા નથી, એ આ નાનકડી છોકરી આ કામ કરી બતાવ્યું. અને આના પછી જે આપણે પાઠની PDF છે એ હું તમને તમારા ફોનમાં સેન્ડ કરીશ, તો તમે લોકો તમારી સ્વાધ્યાય પોથી પૂરી કરજો. અસ્તુ.